पावन प्रज्ञा पुराण में जाइए ते पहला सौन्य सदबुद्धि मिले सहुन कल्याण થાય सहु उज्ज्वल भविष्यना मार्गी आगे बढ़े ते वि दिव्य भावना थी एक गायत्री महामंत्र ओम भूर्भुवा स्वः तत्सवितुर्वारेणं भर्गो देवस्य धीमहि પ્રચોદયાત પાવન પુરાણમાં આપણા પારિવારિક જીવનના ગ્રહસ્થ જીવનના તમામ પ્રોબ્લેમોનું સોલ્યુશન છે અદભુત વિવિધ દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવ નિરાકરણ આપે છે એમાં જે રૂઢિવાદ અંધશ્રદ્ધા વ્યસન આ બધામાંથી મુક્તિ મેળવી આપણું આદર્શ જીવન ગ્રહસ્થ જીવન દેદીપ્યમાન કેમ બને સુગંધિત કેમ બને એ ભાવનાથી અદભુત વાતો કરવામાં આવી છે આપણું ઘર એક મંદિર બને પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો બનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિષામો હો સુખી ને સાથ એમાં હો દુખી ને પણ દિલાસો હો પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો એવી દિવ્ય ભાવનાથી આ પ્રજ્ઞા પુરાણ લખવામાં આવ્યું છે આ પ્રજ્ઞા પુરાણમાં પારિવારિક ગૃહસ્થ જીવનના તમામ પ્રોબ્લેમોનું સોલ્યુશન છે એવો પાવન એવું પાવન અત્યારે ગ્રહસ્થ જીવન પ્રકરણ ઉપર વિશેષ ચર્ચા કરતા ગુરુદેવ લખે છે શંકરદેવનો જન્મ આ સામના નવગામ જિલ્લામાં થયો હતો જન્મે તેઓ કાયસ્થ હતા પરંતુ તેમની વિચારધારા સંત અને બ્રાહ્મણ જેવી હતી અહીંયા સંત અને બ્રાહ્મણની વ્યાખ્યા બતાવી છે ગુરુદેવે સંત કોને કહેવાય બ્રાહ્મણ કોને કહેવાય જે પોતાના પ્રતિ કડકમાં કડક વર્તન અપનાવે બીજાઓના પ્રતિ ઉદારમાં ઉદાર વર્તન અપનાવે એ જ સાચો સંત કે બ્રાહ્મણ કહી શકાય છે અને ગુરુદેવે પોતાના પ્રતિ કઠોરમાં કઠોર વર્તન રાખી બીજાઓના પ્રતિ ઉદારમાં ઉદાર વર્તન રાખી એક આદર્શ જીવન રૂપે આપણાને પ્રેરણા આપી ગયા છે એમનામાંથી પણ આપણે બધાએ પ્રેરણા લેવી જોઈએ એ શંકરદેવનો એ શંકરદેવે સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને મનોયોગપૂર્વક ભાગવત પણ વાંચ્યું એ દિવસોમાં ધર્મના નામે ધતિંગ વધી ગયા હતા જેવી રીતે આજે પણ વધી ગયા છે કુરિવાજોના કારણે સમાજ જર્જરિત થઈ ગયો હતો શંકરદેવ ભાગવત કથા વખતે એ વિકૃતિઓ પર આકરા પ્રહારો કરતા હતા ગુરુદેવે પણ પ્રજ્ઞા પુરાણ આ સમયને અનુરૂપ આવા જ વિચારો સાથે લખ્યું છે આથી તેમને રૂઢિચુસ્તોનો વિરોધ પણ સહન કરવો પડ્યો હતો ગુરુદેવે પણ ખૂબ વિરોધ સહન કર્યા છે લોકો મારવા સુધી પણ આવ્યા છે પણ છતાં પ્રેમથી ચાલ્યા ગયા છે બીજા કથાકારો માત્ર પૈસા ભેગા કરવા જ કથા કરતા હતા જ્યારે શંકરદેવ નિઃસ્વાર્થ ભાવે ગામે ગામ જઈને કથા સંભળાવતા હતા શરૂઆતમાં તો તેઓ કાયસ્થ હતા તેથી તેનો ખૂબ વિરોધ થયો છે પરંતુ એમની નિસ્વાર્થ સંતવૃત્તિ આગળ તે કઈ ટકી શક્યો નથી ભક્તિને માળા સુધી સીમિત પૂજા સુધી સીમિત ન રાખતા બધા લોકો સુધી તેને પહોંચાડનારા સંતોમાં આજે એ સંત શ્રીનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે સન્માનપૂર્વક લેવામાં આવે છે શંકર દેવ આજે મહાપુરુષમાં ગણના થાય છે મલયાલમના ક્રાંતિદૂત કુમારન આશાને માત્ર બે જ ભાવગ્રંથો લખ્યા છે એક વિચારમગ્ન ગીતા અને બીજો ચાંડાર ભિક્ષુણી આ બંને ગ્રંથોમાં ભારતની બે મુખ્ય સમસ્યાઓ પર તર્ક ન્યાય વ્યવહાર પરિણામ નિરાકરણ આ બધાની ચર્ચા કરી છે અડધી વસ્તી સ્ત્રીઓની તથા ચોથા ભાગની અસ્પૃશ્યોની છે એમને નાગરિક અધિકારોથી વંચિત રાખીને દેશ કઈ રીતે લખવાના દર્દીની જેમ નિષ્ક્રિય અને નિષ્પ્રભ બની ગયો છે તેની ઉપર વેધક પ્રકાશ પાડ્યો છે અને એમણે સિદ્ધ કર્યું છે કે એ બે દૂષણો રહે તો ભારત દેશને ધાર્મિક આધ્યાત્મિક ન્યાયપ્રિય અને પ્રગતિશીલ કહી શકાય નહીં કુમાર આસાનના આ બે પુસ્તકોએ એમના જમાનામાં મલયાલમ સમાજમાં એક પ્રકારની હલચલ મચાવી દીધી હતી ક્રાંતિ કરી દીધી હતી અને એના પરિણામે અનેક વિચારશીલ લોકો એ દૂષણો દૂર કરવા માટે આગળ આવ્યા હતા પરમ પૂજ્ય ગુરુદેવનું પણ આજ ધ્યેય રહ્યું છે વિચાર ક્રાંતિના બીજા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ દ્વારા તેમજ વિચારશીલોમાં એ અદભુત યુગ સાહિત્ય દ્વારા એ વિચારો લખી આજના સમયને આમ સુસંસ્કૃત કરવા માટેનું ભારતીય ગૌરવ વધારવા માટેનું આ દિવ્ય વિચારધારાઓ છે ડોક્ટર ભીમરાવ આંબેડકર ઇન્દોરના ડિવિઝનના મરુસ્થાનમાં જન્મ્યા હતા પરદેશ જઈને તેઓ ડિરેક્ટર થયા બેરિસ્ટર બનીને ભારત પાછા આવ્યા એમની અધ્યયનશીલતા ગજબની હતી એમની પોતાની સ્વાધ્યાય લાઇબ્રેરી જોઈ લોકો દંગ રહી જતા હતા તેઓ મહાર અછૂત જાતિના હતા અછૂતો પ્રત્યે સવર્ણોનો જે દુર્વ્યવહાર હતો તે એમને ખટકતો હતો મંદિર પ્રવેશ તથા જળાશયમાંથી પાણી ભરવાના પ્રશ્ને તેમણે સત્યાગ્રહો પણ કર્યા છે એકવાર રોષના કારણે પોતાને બૌદ્ધ પણ જાહેર કર્યા પણ એમની મનોવૃત્તિ અલગતાવાદી નહોતી પ્રચલિત કુરિવાજો ને તે દૂર કરવા માટે સતત સંઘર્ષ કરતા હતા અને કરવો જોઈએ સાચો સંઘર્ષ એ છે જે ધર્મ સાથે નથી લડતો અધ્યાત્મ સાથે નથી લડતો પણ સાચો ધર્મ વ્યક્તિની બુરાઈઓ સાથે અંધશ્રદ્ધા સાથે દુર્વ્ય દુર્વ્યસનો સાથે અંધ પરંપરાઓ સામે લડે છે એમને ભારતીય બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે ડોક્ટર ભીમરાવ આંબેડકરને તેઓ અર્થશાસ્ત્રના મહાન વિદ્વાન હતા પાઉન્ડ ડોલર અને રૂપિયાના વિનિમયના કારણે ભારતને જે ખાવો પડતો હતો તેનું રહસ્ય એમણે છતું કર્યું અને દેશને ગોરખ ધંધામાંથી બચાવીને સાચી આર્થિક નીતિ અપનાવવાનું માર્ગદર્શન આપ્યું ડોક્ટર આંબેડકર ડોક્ટર આંબે આંબેડકરની દેશભક્તિમાં ક્યારેય કોઈ પુરુષને શંકા થઈ નથી એવા મહાપુરુષ જે આજે પણ લોકો પ્રેમથી યાદ કરે છે જૈન ધર્મના ઉત્તરા ઉત્તરાર્ધન ગ્રંથમાં હરિકેશી મુનિની બહુ સુંદર કથા આવે છે આ હરિકેશી મુનિ જન્મથી જ તેઓ ચંડાળ હતા પરંતુ તપ સાધના અને ઉચ્ચ આચાર વિચારથી તેમણે મહામુનિની પદવી પ્રાપ્ત કરી હતી પ્રારંભિક પરિવર્તન વખતે એમને સવર્ણ અને અસવર્ણ બધા જ લોકો તરફથી ખૂબ તિરસ્કાર મળ્યો છતાં તેઓ પોતાના પ્રયત્નમાં સતત મંડી પડ્યા તેમણે કોઈની પણ પરવા ન કરી આથી તેઓ બધાના માનના અધિકારી બન્યા છે આ રીતે વાલ્મીકીની કથા પણ પ્રસિદ્ધ છે કેટલા સુંદર દ્રષ્ટાંતો આપ્યા છે ગુરુદેવે સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય પ્રથાઓ દૂર થાય એના માટે સંતોએ કેટલી મહેનત કરી છે કેટલું આમ દુઃખ સહન કર્યું છે વિરોધો સહન કર્યા છે એ આ દ્રષ્ટાંતો ઉપરથી આપણને સમજાઈ જાય છે મિત્રો આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે ઋષિ ચિંતનની ચેનલ દ્વારા આ દૈવી વિચારો જનજનમાં જાગૃત થાય માટે વિના મૂલ્યે ફ્રી ચાર્જમાં યુટ્યુબ દ્વારા આપ સૌની પાસે પહોંચી રહ્યા છે તો આપણી પણ એક ફરજ બને છે કે આપણે પણ આ દૈવી વિચારોને પોતાના સ્નેહી સ્વજનોમાં મિત્ર સર્કલમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બની શકીએ સંત વાયજીદ ક્યાંક નાવા જઈ રહ્યા હતા એમણે કૂતરાને નજીક આવતો જોઈને પોતાનો પાયજામો ઢીંચણથી ઉપર કરી લીધો કે જેથી કૂતરાને અડકવાથી તે અપવિત્ર ન બની જાય કૂતરાએ કહ્યું કે સંત હું તમારા કપડાને અડી જાત તો તમે પાણીથી ધોઈ શકત પરંતુ તમારા મનમાં જે મારા પ્રતિ નફરત થઈ છે ને તે તો સાત નદીઓમાં સ્નાન કરવા છતાં પણ નહીં ધોઈ શકો વાયજીત પસ્તાયા કે હું તો જો હું કૂતરાને પ્રેમ ન કરી શક્યો એક પશુને પંખીને પ્રેમ ન કરી શક્યો તો પછી અલ્લાહની કૃપા મારા ઉપર કઈ રીતે વરસી શકે કઈ રીતે હું મેળવી શકું અલ્લાહનો પ્રેમ ખુદાનો પ્રેમ પરમાત્માનો પ્રેમ અમૃત પાનની અભિલાષામાં ઉતંગ મુનિ કઠોર તપ કરવા લાગ્યા છે યથા સમય ઇન્દ્ર પ્રગટ થયા છે અને વરદાન માંગવાનું કહ્યું છે ઉતંગે પોતાના મનની ઈચ્છા જણાવી છે ભગવાને કહ્યું ઇન્દ્રએ કહ્યું તમારી ઈચ્છા જલ્દી પૂરી થશે હજુ જે ઉણપ છે તેને વહેલી તકે પૂરી કરી લો એમ કહીને ઇન્દ્ર અદ્રશ્ય થઈ ગયા ઘણા બધા દિવસો વીતી ગયા સમય વીતી ગયો ઉતંગ પ્રવજ્યા કરવા નીકળ્યા છે રસ્તામાં મરુભૂમિનો પ્રદેશ આવ્યો છે ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા નથી ગળું સુકાવા લાગ્યું છે બેચન થઈને ઉતંગ એક વૃક્ષના છાંયડામાં સૂઈ ગયા છે એટલામાં સામેથી એક ચંડાળ આવ્યો એની પાસે જળપાત્ર હતું તેણે કહ્યું લો આ પાણી આ પાણીથી તમારી તૃષાને શાંત કરો ઉતંગ ચાંડાળનું પાણી પીવા તૈયાર ન થયા આથી ચાંડાળ જાતો રહ્યો ગમે તેમ કરી ઉતંગ ત્રિવેણીના તટે પહોંચ્યા અને પોતાની તરસ બુજાવી છે રાત્રે એમણે સ્વપ્નમાં ઇન્દ્રને જોયા તેમણે કહ્યું તે દિવસે હું ચંડાળના વેશમાં અમૃત લઈને તારી પાસે આવ્યો હતો પણ તમે તે પીધું ન હતું જો ફરી મેળવા ઈચ્છતા હો તો માનવ માનવ વચ્ચેના ભેદભાવ દૂર કરવા માટે બીજી વાર તપ કરો કેટલા ગુરુદેવે સૂત્રો પણ આપ્યા છે મિશનમાં માનવ માત્ર એક સમાન એક પિતા કે સૌ સંતાન નર ઓર નારી એક સમાન માનવ માત્ર એક સમાન જાતિ બે એક સમાન ઈશ્વરે માત્ર ઇન્સાન બનાવ્યા આપણે ઊંચ નીચના ધંધા ચલાવ્યા આવી જ રીતે રાજા રામ મોહન વાત પણ બતાવી છે રાજા રામ મોહન પોતાની ભાભીને સતી થતા જોયા હતા એમને ખબર પડી કે વિધવાના ભરણ પોષણની જવાબદારીમાંથી બચવા તથા તેમની સંપત્તિ પડાવી લેવા માટે કુટુંબીઓએ દુખિયારીને સતી થવા માટે તૈયાર કરી હતી મજબૂર કરી હતી ચિતા પર ચડતા જ્યારે તે ભયભીત થઈ ગઈ હતી ત્યારે એમાં ધકેલીને બાળી મૂકી હતી બાળક રામ મોહન રાય પ્રતિજ્ઞા કરી કે તેઓ આ કુરિવાજને સમાજમાંથી દૂર કરીને જંપશે મોટા થઈને એમણે પ્રતિજ્ઞા પૂરી કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે આ કુરિવાજના વિરોધમાં વાતાવરણ ઊભું કરવા માટે કાયદો પસાર કરવામાં એમણે પોતાની સંપૂર્ણ શક્તિ જીવન શક્તિને લગાડી દીધી હતી અને એમાં તેઓ સફળ પણ થયા હતા કેટ કેટલા સુંદર દ્રશ્યતાલ તો આપ્યા છે શેખવાટી રાજસ્થાનમાં જન્મેલા એક યુવકને ભરયુવાનીમાં સંન્યાસ લેવાની ઈચ્છા થઈ કુટુંબમાં તે એકલો જ હતો તેથી તેને કોઈ મુશ્કેલી ન પડી તે તીર્થોમાં પરિભ્રમણ કરતો અને પંડાઓ તથા સાધુ બావાઓનું નિરીક્ષણ કરતો અને એ સમુદાય તેને એ સમુદાય જરા પણ ન ગમ્યો સહેજ પણ ન ગમ્યો તેથી તેઓ પોતાની માતૃભૂમિમાં પાછા ફર્યા છે એમણે ઘેર ઘેર એક અન્ન ઘટ સ્થાપના કરી છે તેમાં તે ઘર માલિકે રોજ એક મુઠી અનાજ નાખવાનું હતું એટલાથી જ ગામમાં એક પ્રાથમિક પ્રાથમિક શાળા ચાલવા લાગી છે આ પ્રયત્ન એમણે બીજા ગામોમાં પણ શરૂ કર્યા એના પરિણામે લગભગ સો જેટલી શાળાઓ આ મહાપુરુષે શરૂ કરી છે હવે હાઈસ્કૂલો અને કોલેજો માટે પણ એમણે ફાળો ભેગો કરવા માંડ્યો છે ગુરુદેવનું પણ આ સૂત્ર છે દરરોજ એક મુઠ્ઠી અન્ન અને દસ પૈસા દરરોજના એ નિમિત્તે આટલા વિશાળ ગાયત્રી પરિવારની રચના થઈ છે આજે ગાયત્રી પરિવારમાં માનવ સાચો માનવ બને દેવ માનવ બને શેતાની પ્રવૃત્તિઓથી રાક્ષસી પ્રવૃત્તિઓથી દૂર થાય અને હકીકતમાં એની અંદર દેવત્વ જાગૃત થાય ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય એ માટે ગુરુદેવે પણ આ પ્રથા ચલાવી હતી સાથે સાથે એમનું સુસંચાલન પણ કર્યું અને બધી સંસ્થાઓ પ્રતિદિન પ્રગતિ કરતી ગઈ સંગરિયાને કેન્દ્ર બનાવી એમણે વિભિન્ન વિષયોની સાથકોલોજીની પણ સ્થાપના કરી હતી સ્વામીજી સતત ત્રણ વાર લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા પોતાના પ્રભાવનો ઉપયોગ તેઓ શિક્ષણના ફેલાવા માટે તથા કુરિવાજો અંધશ્રદ્ધાને દૂર કરવા માટે કરતા રહ્યા સક્રિય સંન્યાસ સર્વ રીતે સફળ બન્યો છે અને સહકાર્યકરોનો સહકાર્યકરો માટે એક મોટો આદર્શ પ્રેરણારૂપ બન્યો છે મરતા સુધી એમનામાં યુવક જેવો ઉત્સાહ રહ્યો છે જે પોતાની બીમારીઓ દૂર કરવા માંગતા હોય સતત ઉત્સાહ ટકાવી રાખવા માંગતા હોય તેમણે આવા દૈવી વિચારોનું પ્રચ પ્રચાર પ્રસારમાં લાગ્યા રહેવાથી એમની આંતરિક શક્તિ વધશે એમનું બુદ્ધિ કૌશલ્ય વધશે અને સાથે સાથે એ ઉત્સાહ એના દુઃખને બહાર નહીં આવવા દે એ દુઃખ દબાવી દેશે દુઃખ સુખમાં પલટાઈ જશે પલટાઈ જશે એવું દિવ્ય પ્રજ્ઞા પુરાણ મિત્રો પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી તેમજ ઋષિ ચિંતન ચેનલ જેતપુરના માધ્યમથી આપ સૌની પાસે યુટ્યુબના માધ્યમથી પહોંચ્યું છે ત્યારે આપણે પણ આ દૈવી વિચારોનો પ્રચાર પ્રસાર કરી એક સાચા અર્થમાં દેવદૂત બનીએ યુગ ઋષિના દિવ્ય વિચારોને જનજનમાં પહોંચાડી એક યોગદૂત બની યોગ સૈનિક બની રાષ્ટ્ર જાગરણના કાર્યમાં સહભાગી બની શકીએ એ જ વિચારો સાથે આજનું ચિંતન અહીંયા પૂર્ણ